हेलो फ्रेंड्स, आज आप आ लेक्चर नी अंदर एकाउंट नी अंदर जे आगळना लेक्चर विषे समझूती मेळवी थी चेप्टर नंबर 3 पागड़ी नू मूल्यांकन, तो एमां थियरीज एनी आपणे जोई थी। पागड़ी ना मूल्यांकन ने असर करता परिबळो, पागड़ी कोने कहेवाय एना विषे उदाहरण द्वारा समझूती मेळवी थी। तो विद्यार्थी मित्रों, आपणा चेप्टर नू नाम तमे समझ्या छो, पागड़ी नू मूल्यांकन। तो पागड़ीना मूल्यांकननी जरूरियात शा माटे पड़े छे, शा माटे आपणे पागड़ीनुं मूल्य नक्की करवू पड़े? सर, भागीदारी पेढ़ी होय, कंपनी होय, के कोई बिजनेस करता होय तमे, तो शा माटे एमां पागड़ीनुं मूल्यांकननी जरूरियात उद्भवे छे? तो ए प्रश्न उद्भवे छे, तो ए प्रश्ननुं सोल्यूशन आपणने आ लेक्चरमां मळशे। अने पागड़ीनुं मूल्यांकन केवी रीतना करवू, आपणे नक्की करवू छे धंधानी वेल्युएशन આકવી છે, તો એ કેવી રીતના આકવી, તો એ આપણે આ લેક્ચરની અંદર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો વિડીયો તમે અંત સુધી જોજો, તો તમને આ પ્રશ્નનો જવાબ જરૂર મળી જશે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણો આ બીજો લેક્ચર છે આ ચેપ્ટરનો। તો સમજો કે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે પડે છે, એટલે એને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો નેસેસિટી ફોર ગુડવિલ વેલ્યુએશન, પાઘડીનું મૂલ્યાંકન એટલે ગુડવિલ વેલ્યુએશન। તો શા માટે જરૂરિયાત પડે છે, તો એના સંજોગો છે, તો એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। પહેલો છે, ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે। તમે ભાગીદારી પેઢી ચલાવો છો, 3 ભાગીદારો છો વિદ્યાર્થી મિત્રો, હવે એમાં તમારે નફા નુકસાનનું પ્રમાણ 1:1 હતું, તો હવે શું થશે કે તમે નક્કી કર્યું કે ભાઈ હવે નફા નુકસાનનું પ્રમાણ છે ને બદલવું છે, ભાઈ એક ભાગીદાર એ છે એ વધારે વર્ક કરે છે, વધારે મૂડી લાવે છે, તો એમ કહેશે કે મને વધારે ભાગ મળવો જોઈએ। તો ત્યાં આવો સંજોગ આવે છે ત્યારે ભાગીદારોના નફા નુકસાનનું પ્રમાણ બદલવામાં આવે છે। તો જ્યારે નફા નુકસાનનું પ્રમાણ આપણે બદલીએ છીએ ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું જરૂરી છે, કે ચાલો ભાઈ આપણા ધંધાની વેલ્યુએશન અત્યારે કેટલી છે નક્કી કરીએ આપણે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ આપણે। એના પછી બીજો પોઈન્ટ છે જરૂરિયાતનો, નવો ભાગીદાર પ્રવેશે ત્યારે। નવો ભાગીદાર પ્રવેશ કરે છે તો ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો ફ્રેન્ડ્સ ભાગ હોય છે, તો એને ભાગ જે મળે છે એને ધ્યાનમાં રાખીને આપણે પાઘડી ધંધાની જે પહેલેથી નક્કી કરેલી હોય છે તો એ નક્કી કરવી પડશે ફરીથી આપણે, કે પાઘડી કેવી રીતના નક્કી થાય છે એની સમજૂતી આપણે આગળ મેળવવાની છે। તો પ્રવેશ વખતે કેવી રીતના પાઘડી, તો એ જરૂરિયાત છે ભાઈ, ફરજિયાત કરવું જ પડે છે તમારે। તો એના પછીનો સંજોગ છે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે, એટલે તમારી ભાગીદારી પેઢી શરૂ છે, 3 ભાગીદારો છો એ, બી અને સી, હવે એમાંથી એક ભાગીદાર સી છે એ ભાગીદાર કામ કરવામાં અશક્ત છે, એ કાર્ય કરી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો એવા સંજોગોમાં હવે એ ભાગીદાર ભાગીદારી પેઢીની અંદર રહેવા માગતો નથી, એટલે કે નિવૃત્ત થાય છે। તો એવા સંજોગોમાં તમારે જે તમારો બિઝનેસ છે, ભાગીદારી પેઢી છે, એની વેલ્યુએશન આપવી પડશે, તો વેલ્યુએશન આપવી એટલે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડશે। તો આગળ વધીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પોઈન્ટ જોઈએ છે, પ્રવેશ, નિવૃત્તિ, ત્યારબાદનું છે કોઈ ભાગીદાર મૃત્યુ પામે ત્યારે। તો ભાગીદારી પેઢી શરૂ હોય અને અચાનક કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે। તો આ ત્રણેય જે આપણા જરૂરિયાતના પોઈન્ટ છે એને રિલેટેડ આપણે આખા ચેપ્ટર આપણે સમજવાના છે, પાર્ટ 1 એટલે કે ભાગ 1ની અંદર જ આપણે આ ત્રણેય ચેપ્ટર સમજવાના છે, અને ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ સમજવા એ આપણા માટે, કારણ કે નિવૃત્ત થતા હોય તમારી ભાગીદારી પેઢી તમે ચલાવતા હોય તો ત્યારે હિસાબો કેવી રીતના કરવા, કેવી રીતના પૈસાની વહેંચણી કરવી, મિલકતો દેવાની કેવી રીતના વહેંચણી કરવી, એ સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે। તો એ તમને આ ત્રણેયના ચેપ્ટરો આપણે જોઈશું હવે નેક્સ્ટ આગળ, ત્યારે તમને સમજૂતી મળશે। તો આગળ જોઈએ, ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, એટલે તમારી ભાગીદારી પેઢી શરૂ હતી હવે એનો વિસ્તાર વધારવાની જરૂરિયાત ઉદ્ભવી, મૂડીની જરૂરિયાત ઉદ્ભવી હોય, કે તમે પ્રોડક્શન વધારતા જતા હોય કારણ કે માંગ સામે વધતી હોય, એટલે તો તમે શું કરશો કે ભાઈ હવે આપણી ભાગીદારી પેઢી બંધ કરી અને કંપનીમાં રૂપાંતર કરી નાખીએ, તો ત્યારે તમારે પાઘડીનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી છે। ત્યાર પછીનું છે 6 નંબરનું, ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નવો આવ્યો, સંયોજન એટલે શું? તો કે બે ભાગીદારી પેઢી હોય, એક્સ અને વાય બંને અલગ અલગ છે, હવે બંને ભેગા થઈને બિઝનેસ કરવાનું નક્કી કરે છે તો એ ભાગીદારી પેઢીઓ જોડાય છે, તો એને આપણે કહીશું ભાગીદારી પેઢીનું સંયોજન। તો આવા સંજોગોની અંદર ભાગીદારી પેઢીના સંયોજનમાં પાઘડીનું મૂલ્યાંકન કરવું જોઈએ। તો આ સંજોગો આપણે જોયા કે આ અલગ અલગ સંજોગોને ધ્યાનમાં રાખીને આપણે ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે। તો હવે જે આપણે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો એ છે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ, મેથડ ઓફ ગુડવિલ વેલ્યુએશન। તો કઈ પદ્ધતિ?
બધી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ વિશે આપણે સમજૂતી મેળવવાની છે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાગડી નક્કી કરવી છે તમારી ભાગીદારી પેઢીની. તો પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ, ચોથી છે નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આ ચાર પદ્ધતિઓ અત્યારે આપણે ધોરણ 12ની અંદર શીખવાની છે. આ પદ્ધતિઓ દ્વારા તમે ધંધાની પાઘડી કેટલી છે, તમારા ધંધાની વેલ્યુએશન શું છે એ તમે આ પદ્ધતિઓથી નક્કી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ લેક્ચરની અંદર આપણે જે સમજવાનું છે એ છે એની અંદર પહેલી પદ્ધતિ. એને આપણે આ લેક્ચરની અંદર ડિટેલની અંદર માહિતી મેળવવાની છે, એના સ્ટેપ્સ શું છે, કેવી રીતના સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીની ગણતરી થાય છે અને કેવી રીતના ગણાય છે, તો એ પ્રેક્ટિકલ સમ સાથે આપણે સમજૂતી મેળવીશું. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં પહેલેથી તૈયાર કરીને રાખેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ જેટલી પણ માહિતી હું તમને આપું છું એ તમે તમારી નોટબુકની અંદર લખતા રહેજો, જેથી કરીને તમને ઉપયોગી સાબિત થાય અને ખૂબ જ શોર્ટની અંદર તમને સમજાય એ રીતે મેં અહીંયા પ્રિપેરેશન કરીને રાખેલી છે. તો જોઈ શકો છો સરેરાશ નફાની પદ્ધતિ કોને કહેવાય. તો કે આની અંદર પાછલા અમુક વર્ષ હોય ને તમારા ધંધાના, એટલે આ વર્ષ છે 2020-21, તો પાછલા અમુક વર્ષ એટલે 2020-21ની પહેલાંના જે વર્ષો હોય ને એ વર્ષોને ધ્યાનમાં લેવાના, એ વર્ષના નફાને ધ્યાનમાં લેવાનો સાથે સાથે, અને એની સરેરાશ નફો તમે મેળવો એના ઉપરથી તમે પાઘડી મેળવી શકો છો. તો અહીં લખેલું છે પાછલા અમુક વર્ષની નફાની સરેરાશને ધ્યાનમાં લેવામાં આવે છે આ પદ્ધતિની અંદર. તો એક માર્ક્સની અંદર પ્રશ્નો પણ પૂછાઈ શકે છે આમાંથી. આગળ જોઈએ તો સરેરાશ નફાની પદ્ધતિ એ પાઘડીનું મૂલ્યાંકન એટલે શું, એવી વ્યાખ્યા પૂછાય. તો મેં તમને તમારી સ્ક્રીન ઉપર લખીને રાખી છે, તમે જોઈ શકો છો. પાછલા અમુક વર્ષના નફાની સરેરાશને મિલકતની ખરીદીના વર્ષો વડે ગુણતા મળતી રકમને સરેરાશ નફાની પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે પાછલા અમુક વર્ષના મેં તમને ઉદાહરણ આપ્યું, તો આપણે એને પ્રેક્ટિકલ રીતે સમજવું હોય તો હું તમને અહીંયા એના સ્ટેપ છે ભાગડીની ગણતરીના એ મુજબ આપણે સમજશું અને એને ઉદાહરણની મદદથી પણ સમજશું. તો જોઈ શકો છો આ પદ્ધતિ મુજબ પાઘડીની ગણતરી કેવી રીતના થાય છે. તો વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને પાછલા અમુક વર્ષનો નફો, તો અહીંયા તમારી પાસે ચાર વર્ષ મેં તમને આપ્યા છે, જેટલા પણ વર્ષ તમારે લેવો હોય એટલા લઈ શકો છો. દાખલાની અંદર તમને આપ્યા હોય એને ધ્યાનમાં રાખીને ધંધો જ્યારથી શરૂ થયો છે ત્યારથી નહીં ગણી શકો છો. તો અહીંયા સ્ટેપ એક છે, તમારે દરેક સમની અંદર વિદ્યાર્થી મિત્રો આ કરવું ખૂબ જ જરૂરી છે. આ દાખલો તમને જે પૂછાય છે એક્ઝામની અંદર ચાર માર્ક્સનો, તો ખાસ સમજો, વર્ષો તમને આપેલા હશે, નફો એ પણ તમને આપેલો હશે. તો એનું પહેલું સ્ટેપ છે શું, તો કે કુલ નફો મેળવવાનું. શું મેળવવું પડશે? કુલ નફો. તો વર્ષો અને આ નફોનો સરવાળો કરો એટલે તમને શું મળશે? કુલ નફો. સરેરાશ નફાની પદ્ધતિ એ કેવી રીતના ગણતરી થાય છે એના સ્ટેપ આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ છીએ અત્યારે. તો કુલ નફો મળી જાય છે એટલે ફ્રેન્ડ્સ તમારે તરત જ એના પછીનું બીજું સ્ટેપ મેળવવાનું છે. જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર સ્ટેપ નંબર 2, સરેરાશ નફો. એનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો આપણે જે આગળના પહેલા સ્ટેપમાં કુલ નફો મેળવો ને એ અહીંયા મૂકી દેવાનો છે, અને એના છેદમાં જેટલા વર્ષનો તમે સરવાળો કર્યો હોય ને એ વર્ષની સંખ્યા મૂકવાની છે. ચાર વર્ષ હતા તો ભાગ્યા કેટલા મૂકવાના છે? 4. ત્યારબાદ સ્ટેપ નંબર 3 છે પાઘડી મેળવવાનો, એટલે ડાયરેક્ટ અહીં તમને હવે પાઘડી મળી જશે. તો ખૂબ જ સરળ પદ્ધતિ છે આ. પાઘડી મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા સરેરાશ નફો આગળ સ્ટેપ 2માં મેળવો એ અહીંયા મૂકી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને એના ગુણ્યા કેટલા વર્ષ ખરીદીના છે, કેટલા વર્ષ માટે તમે ખરીદી કરવાના છો, તો એ તમને દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલા જ હશે એ વર્ષોની સંખ્યા. તો તમને તરત સરેરાશ નફાની પદ્ધતિ એ પાઘડી મળી જશે. તો અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે, તો મેં નોંધ સ્વરૂપે ફ્રેન્ડ્સ અહીંયા લખી લીધું છે કે સરેરાશ નફાની ગણતરી કરતી વખતે કોઈ વર્ષની અંદર જો ખોટ આપેલી હોય અથવા તો ખોટ આવી હોય તો એને ફ્રેન્ડ્સ ધ્યાનમાં લેવી પડે. એટલે એનો મતલબ શું થાય સર? તો અહીંયા દાખલા તરીકે આ વર્ષે નફાની જગ્યાએ માઇનસમાં રકમ આપી હોય 2016-17માં, માઇનસની અંદર એટલે ખોટ થઈ છે 2016-17માં, તો શું કરવાનું? તો આ સરવાળો કરો ને, તો પ્લસ હોય એનો પ્લસ કરો ને એમાંથી આપણે આ ખોટ રહી શું કરી નાખવાની? માઇનસ કરી નાખવાની. એટલે ખોટને ધ્યાનમાં લેવી પડે છે આ પદ્ધતિની અંદર. તો આ ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ડ. તો આશા રાખું છું કે તમને આ જે સમજૂતી આપું છું એ સરળતાથી તમને સમજાતી હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો આની અંદર હવે જે
પ્રેક્ટિકલ સમ છે આ પદ્ધતિના, એ હું તમને અહીંયા ગણાવું છું અને તમને પ્રેક્ટિસ માટે પણ આપીશ. તો જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 1ની જે રકમ આપેલી છે એ આપણે સમજીએ અને એના દ્વારા આપણે સરેરાશ નફાની પદ્ધતિથી ફાગડીની ગણતરી કરીએ. તો રકમ સમજાવું છું, ધ્યાનથી સમજો. નીચેની માહિતી પરથી નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના, એટલે તમને કેટલા વર્ષ આપેલા છે, 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે. તો અહીં ચોખ્ખું લખેલું છે, મેં તમને હમણાં જ સમજાવ્યું હતું ને કે 3 વર્ષની ખરીદીના વર્ષો તમને આપેલા જશે. તો 3 વર્ષની ખરીદીના આધારે તમારે છેલ્લા 5 વર્ષના નફાની માહિતી આપણી પાસે છે અને પાઘડીની કિંમત મેળવવાની છે. તો વર્ષ આપ્યા છે, નફો આપ્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે દાખલાની અંદર આપણે શીખીએ છીએ કે સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી મેળવો, કારણ કે ચોખ્ખું જ લખ્યું છે ને, કેમ ખબર પડે દાખલો સરેરાશ નફાની મદદથી મેળવવાનો. તો અહીં લખેલું છે સરેરાશ નફાની પદ્ધતિથી. તો અહીંયા આપણે સમજીએ, એની ગણતરી આપણે કરીએ છીએ. તો અહીંયા રકમ પ્રમાણે એક્ઝામ્પલ નંબર જે આપણું 1 છે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, મેં નોંધ્યું છે. તો આપણું જે સ્ટેપ 1 હતું એ શું હતું? સ્ટેપ 1ની અંદર સરેરાશ નફો મેળવવાનું, સોરી કુલ નફો મેળવવાનું. જે આપણો કુલ નફો છે એ આપણે મેળવશું, કુલ નફો. તો કુલ નફા માટે પહેલાં વર્ષો લખવા પડશે જે આપેલા છે આપણને રકમની અંદર, 2011-12, 2012-13, 2013-14, 2014-15, 2015-16. તો મેં અહીંયા વર્ષો લખી નાખ્યા છે અને કુલ નફો આપણે મેળવવાનો છે ફ્રેન્ડ્સ. તો એની સામે નફો લખી નાખીએ દરેક વર્ષની અંદર જે રૂપિયાની અંદર આપણને મળે છે. 2 લાખ આપેલો છે, ત્યારબાદ 2,10,000 છે, 1,90,000 છે, 2,15,000 છે, 2,20,000 છે. તો આ વર્ષનો બધા નફાના વર્ષનો જે છે નફો એનો આપણે સરવાળો કરીએ એટલે કુલ થાય છે 10,35,000. આને આપણે કહીશું કુલ નફો. સ્ટેપ 1ની અંદર કુલ નફો આપણને મળી જાય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે તરત જ એના પછીનું સ્ટેપ 2 એપ્લાય કરવાનું છે. સ્ટેપ 2ની અંદર શાની ગણતરી કરવાની છે તમને ખ્યાલ છે, આગળ આપણે સમજાય એ પ્રમાણે સરેરાશ નફો મેળવવાનો છે. તો સરેરાશ નફાનું સૂત્ર આપણું શું હતું? તો કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. તો કુલ નફો આપણે મેળવો છે ફ્રેન્ડ્સ, કેટલો મેળવો છે તમે જોઈ શકો છો, 10,35,000. એમાં કેટલા વર્ષનો છે? તો કે 5 વર્ષનો છે. તો એને ભાગ્યા કરશો એટલે તમને શું મળશે? સરેરાશ નફો એટલે અહીંયા 2,07,000 તમારો જે છે એ સરેરાશ નફો રહેશે. તો સરેરાશ નફા પછીનું આપણું સ્ટેપ નંબર 3 જે જવાબ આપણે મેળવવાનો છે તે શું? તો કે પાઘડી. તો આ પદ્ધતિએ પાઘડી મેળવવાનું સૂત્ર યાદ હોવું જોઈએ, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ખરીદીના વર્ષો આપણને આપેલા હોય છે. સરેરાશ નફો મેળવો ફ્રેન્ડ, કેટલો મેળવો? 2,07,000. એના ગુણ્યા કેટલા ખરીદીના વર્ષો આપ્યા હતા? 3. એટલે ગુણાકાર કરો છો એટલે તમને જે જવાબ મળે છે 6,21,000 રૂપિયા, આ છે એ તમારી પાઘડી આન્સર જે માગેલો છે તે. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ સમજૂતી સારી એવી મળી હશે. તો આની જેવો સમ તમારે પ્રેક્ટિસની અંદર ગણવો હોય તો એના માટે અહીંયા હું નોટ ડાઉન કરી દઉં છું, સ્વાધ્યાયની અંદર 4થો જે દાખલો છે સ્વાધ્યાયમાં 4 નંબરનો સમ જે છે એ તમારે આની જેવો છે પ્રેક્ટિસની અંદર ગણવાનો છે ફ્રેન્ડ્સ. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આપણે હજી એક જે આની પદ્ધતિનો સમ છે આપણે જે સમજાતા એ પ્રમાણે, તો એની આપણે સમજૂતી મેળવીએ ફ્રેન્ડ. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર એની રકમ હું તમને સમજાવું છું. તો ખાસ સમજો, પહેલું હસુ અને વાસુ, સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ છે. તમારી પાસે બુક્સ હોય તો તમે બુક્સ તમારી જોડે રાખીને સમજો છો. એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તેને બદલીને 1:1 કરવામાં આવ્યું. તો જુઓ સંજોગો હતા ને એ પ્રમાણે
નફા નુકસાનનું પ્રમાણ બદલવામાં આવ્યું, તો એની સાથે આપણે નિસ્બત કોઈ છે નહીં. હવે શું કીધું, પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીને પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરો. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષને સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે. કેટલા વર્ષની કહી દીધું છે ચોખ્ખું તમે જોઈ શકો છો, 5 વર્ષની ખરીદી અંડરલાઇન મેં કરી છે, તમે સમજી શકો એટલા માટે. 5 વર્ષની ખરીદીને આધારે તો આપણી રકમ, આપણી પાસે વર્ષો જે છે એ આપેલા છે. સમજીએ કે શું આપેલું છે આ દાખલાની અંદર. 9 તો તમે જોઈ શકો છો રકમની અંદર. વર્ષ છે 12, 13, 14, 15, 16. હવે નફો ઓબ્લિક ખોટ આવી છે, જે આપણે નોંધ સ્વરૂપે સમજાતા ને થિયરીમાં. તો 1 લાખ નફો છે 2012-13માં, 13-14માં 1,20,000 છે, 14-15માં જુઓ કાઉન્ટ્સમાં છે. એનો મતલબ થાય 14-15ની અંદર નફો નથી થયો ફ્રેન્ડ, શું થયું છે, ખોટ આવી છે. તો એ ખોટને ધ્યાનમાં લેવી પડશે. અને 15-16ની અંદર છે 60,000. તો આવી રીતના રકમ આપી છે અને તમારે પાઘડી મેળવવાની છે. તો મેળવીએ ફ્રેન્ડ આપણે પાઘડી જોડે જોડે. તો એની રકમ હું અહીંયા લખું છું, એક્ઝામ્પલ નંબર આપણું જે છે એ છે 2. તો અહીંયા વર્ષો લખી નાખું છું પહેલાં, જે આપણું સ્ટેપ 1 હતું એ મુજબ. સ્ટેપ 1ની અંદર વર્ષો અને એની સામે નફો શું મેળવવાનું છે. સ્ટેપ 1ની અંદર ફ્રેન્ડ યાદ છે ને કે નહીં, કુલ નફો મેળવવાનો છે. કુલ નફો ખૂબ જ જરૂરી છે સરેરાશ નફાની ગણતરીમાં. 2014-15, 2015-16. તો અહીંયા હું લખું છું 1 લાખ નફો છે આ વર્ષનો, છે 1,20,000નો, આ વર્ષે ખોટ આવી છે 40,000ની, અને ચોથા વર્ષે છે 60,000નો નફો. તો કુલ નફો આપણને મળશે સ્ટેપ 1ની અંદર 1,20,000 ને 2,20,000, 60,000 એટલે 2,80,000માંથી 40,000 માઇનસ કરવાના છે, એટલે કેટલા મળશે 2,40,000. તો આ કુલ સરવાળો માઇનસ 40,000, એટલે 2,40,000 મળ્યા. આ ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો. તમે આગળ આપણે વધીએ છીએ તો આપણું બીજું સ્ટેપ છે, સ્ટેપ નંબર 2. એની અંદર શું મેળવવાનું છે, સરેરાશ નફો. સરેરાશ નફો મેળવવા માટેનું સૂત્ર શું હતું, તો કે આપણે મેળવો ને કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. આપણી જેટલા વર્ષો આપેલા છે રકમમાં એટલા વર્ષની સંખ્યા લેવાની છે. તો કુલ નફો કેટલો મળ્યો, 2,40,000. અને કેટલા વર્ષનો છે, તો ખોટના વર્ષને ધ્યાનમાં લેવું પડશે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખજો. એટલે 4 વર્ષ છે ને, 1, 2, 3 અને 4. તો અહીંયા ભાગાકારમાં કેટલા લેવાના છે, 4 લેવાના છે. તો ભાગાકાર કરો છો એટલે તમને સરેરાશ નફો 60,000 રૂપિયા મળશે વિદ્યાર્થી મિત્રો. તો સરેરાશ નફો મળી ગયો. એના પછીનું સ્ટેપ નંબર 3 શું હતું, પાઘડી મેળવવાનું. તો પાઘડી મેળવી નાખવાની શું હતું, સરેરાશ નફો. અહીં ટૂંકમાં લખું છું, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો કેટલા વર્ષની ખરીદી હતી યાદ છે ને કે નથી, આગળ જ જોયું હતું. કેટલા વર્ષ, 5 વર્ષ. તો 5 વર્ષ ગુણ્યા કરો એટલે 6×5=30, એટલે તમારી પાઘડી થશે ધંધાની 3,00,000 રૂપિયા. તો આ છે તમારો આન્સર. તો આની જેવો સમજો વિદ્યાર્થી મિત્રો, તમારે ગણવો હોય તો સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 5 છે. દાખલા નંબર જે છે એ 5 એ આની જેવો દાખલો છે. તો પ્રેક્ટિસ કરવી વિદ્યાર્થી મિત્રો, તો તમને ખાસ સમજૂતી મળશે. તમે વ્યવસ્થિત રીતે સમજશો આ, તો તમને એ દાખલા જરૂરથી આવડશે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ મારો લેક્ચર ગમ્યો હોય તો બીજા વિદ્યાર્થીઓને શેર કરો અને તેમને લાઇક કરવાનું કર્યો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહો. થેન્ક યુ.